વિચારું છું કે ઘરમાં જેટલી કંકોત્રીઓ આવે છે એટલા કાગળ આવતા હોત તો કેવી મજા પડી જતી. ખેર, કંકોત્રીની એ પોતાની મજા છે, હરખના તેડાનો એ પોતાનો હરખ છે. કંકોત્રીઓ પણ આજકાલના સંબંધોની જેમ ફેન્સી થઈ ગઈ છે. કંકોત્રીઓ ક્યારેક ઘરમાં ફડકો પણ લાવતી ને ક્યારેક ફફડાટ પણ. લગ્નમાં એક ઓર ફરફરિયાનો ઉમેરો થયો, રિસેપ્શન, અને પછી એક ઓર દિવસ ઉમેરાયો કંકોત્રીમાં, સંગીત સંધ્યા. અને સાદી કંકોત્રી વજનદાર અને ભપકાદાર બનતી ગઈ. સમયનું ચક્કર ફરતું ફરતું હવે કાગળ પત્તરનો રિવાજ જ ભૂલાવી બેઠું, અને હવે તો આ કંકોત્રીઓ પણ માત્ર એક રસમ થઈ ગઈ છે. ઘરની પેઢીઓ પરણી ચૂકી છે, અને આવનારી પેઢી લગ્નમાં કે કંકોત્રી મોકલવામાં માનતી હશે કે કેમ તે સવાલ વચ્ચે હું પપ્પાએ બનાવેલી પ્રસંગમાં આમંત્રણ આપવા જેવા સગાઓની યાદી ખોળામાં લઈને બેઠો છું, અને કેવું નામ શોધું છું જે યાદમાં તો છે પણ હવે યાદીમાં નથી.